बात करीशु एक ब्रेकिंग न्यूज मळी रह्या छे तेना पर नजर करिए जो समाचार मळी रह्या छे फी स्ट्रक्चर ने लई एफआरसी पर उभा थया सवाल 250 शाळा संचालकोना फायदा माटे एफआरसी कारसु घड़ी शके छे एफआरसी शाळानी प्रोविजन फी सीधी जाहिर करवा अंगे जे विचारणा चाली रही छे तेने लई समाचार प्राप्त थई रह्या छे संचालकोना फायदा माटे एफआरसी कारसु रची शके छे आज गांधीनगरमां एफआरसी ने एक महत्वपूर्ण बैठक मळी छे त्यारे एफआरसी पर पण हवे सवाल उठी रहा छे एफआरसी फी माळखू जाहिर करशे के केम तेने लई पण एक सवाल छे सरकार फी मुद्दे छटकबारीना विकल्पो शोधी रही छे स्कूल संचालको ज वालीओ सामे फी जाहिर करे तेवो एक कारसो रचाई रह्यो छे शाळा संचालकोना दबाण सामे सरकार पण पाणीमां बैठी छे एफआरसीना कारसाथी वालीओमां रोष फैलावानी पूरेपूरी संभावना छे 250 शाळा संचालकोना फायदा माटे आ प्रकारनो कारसो एफआरसी द्वारा घड़वामां आवी रह्यो छे फी स्ट्रक्चरने लई एफआरसी पर अनेक सवालो उठी रह्या छे शाळा संचालको साथे शुं सरकारनुं सेटिंग छे आ प्रकारना पण अनेक सवालो थई रह्या छे कारण के फीने लई जे रीते छेल्ला घणा समयथी वालीओमां रोष जोवा मळी रह्यो छे ने त्यારબાદ આજે ગાંધીનગર ખાતે છે એફઆરસીની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠક પરથી લાગે છે કે હવે એક એફઆરસી એક કારસો ઘર છે કારણ કે સરકાર સાથે પણ ક્યાંક ને ક્યાંક એફઆરસીનું સેટિંગ હોય કે પછી સરકાર પણ એફઆરસીની સામે પાણીમાં બેઠી છે સ્કૂલ સંચાલકોની સામે સરકાર પણ નમતું જોખવા માટે તૈયાર થઈ હોય તેવું લાગી રહ્યું છે અને સ્કૂલ સંચાલકો જ વાલીઓની સામે ફી જાહેર કરે તેવી પણ શક્યતા છે આ પ્રકારનું કારસો ઘડાઈ રહ્યો છે અને જો આવું થયું તો વાલીઓમાં ભારે રોષ ફેલાવાની પણ સંભાવના છે કારણ કે છેલ્લા ઘણા સમયથી વાલીઓ ફીને લઈ આ જ પ્રકારે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને સતત સરકાર દ્વારા ફીનું માળખું જાહેર કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા રાહ જોવામાં આવી રહી છે પરંતુ જો આ પ્રકારનું કારસો ઘડવામાં આવશે તો વાલીઓમાં ભારે રોષ ફેલાવાની પૂરી સંભાવના છે વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે નરેન્દ્ર ગાંધીનગર ખાતે આજે એફઆરસીની એક મહત્વપૂર્ણ બેઠક મળી શું લાગે છે કે એફઆરસીની આ બેઠકમાં ફીના માળખા અંગે કોઈ ખાસ ચર્ચા કરાયા બાદ ફીની જાહેરાત કરવામાં આવશે કે કેમ જે ફી રેગ્યુલેટરી કમિટી છે એની મહત્વની બેઠક આજે ચારે ઝોનના જે મહત્વના જે અધિકારીઓ છે જે ટીમ બનાવવામાં આવી છે એફઆરસીની એના અધિકારીઓની આજે ગાંધીનગર ખાતે બેઠક રાખવામાં આવી છે એટલે કે અમદાવાદ ઝોન એની સાથે સંકળાયેલા અધિકારીઓ આવા કુલ ચાર ઝોન તૈયાર કરવામાં આવ્યા છે એક દક્ષિણ ગુજરાતનો સૌરાષ્ટ્રનો અને ઉત્તર ગુજરાતનો અને મધ્ય ગુજરાતનો તો ચારે ઝોનના જે અધિકારીઓ છે એમના વચ્ચે બેઠક મળનાર છે ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ અમદાવાદ ઝોનની અંદર આવતા જે સાત જિલ્લાઓ છે એની જે વિવિધ શાળાઓ છે એની જે પ્રોવિઝનલ ફી છે એ નક્કી કરવામાં આવી હતી અને એ ફીની જાહેરાત કરવામાં આવી હતી જે જાહેરાત કરવામાં આવી હતી એની અંદર સ્પષ્ટ જણાતું હતું કે જે ફી માંગવામાં આવી હતી જે બાબત પર એમને પ્રપોઝલ રજૂ કર્યું હતું શાળાઓ દ્વારા એ પ્રપોઝલ પ્રકારની જ ફી એમની મંજૂર કરી દેવામાં આવી હતી એટલે કે એમને જે ફી માંગી હતી એ મહદઅંશે થોડો ઘણો ઘટાડે જ એ ફી મંજૂર કરી દેવામાં આવી હતી 82,000 સુધીની ફી લેવા માટેની પરમિશન એફઆરસી દ્વારા આપવામાં આવી હતી અને ત્યારબાદ ચારેક તરફ ચાહે રાજનીતિમાં વિરોધ પક્ષ હોય અથવા તો વાલીઓ હોય તમામ લોકો દ્વારા એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એફઆરસી ખાતે દેખાવો પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ મહત્વની બેઠક મળી રહી છે એની અંદર બીજી હજુ 200 થી 300 એવી શાળાઓ છે કે જેની ફી હજુ નક્કી નથી થઈ કારણ કે એક ગ્રુપ એવું છે કે જે કોર્ટ સુધી ગયું છે એટલે એના પર હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ પરંતુ બીજું ગ્રુપ છે કે જેમને ફી વધારવા માટે અરજી કરી હતી અને એમની પ્રોવિઝનલ ફી નક્કી કરવાની બાકી છે તો એ પ્રોવિઝનલ ફી કેવી રીતના નક્કી કરવી કેટલી નક્કી કરવી એ સહિતના અનેક પડકારો અત્યારે એફઆરસીની સમક્ષ જોવા મળી રહી છે અને વિરોધની લાગણી અને રોષને એક ખાસ જોવા રોષવાલીઓમાં જોવા મળી રહ્યો છે એવા સમયે આજની બેઠકની અંદર એ તમામ બાબતો પર ચર્ચા થશે અને આગામી સમયની અંદર જે બાકી શાળાઓ છે એમની પ્રોવિઝનલ ફી નક્કી કરવી કે કેમ અને જો નક્કી કરવામાં આવે તો એનું આ રીતનું જે છેલ્લે લિસ્ટ અમદાવાદ ઝોન દ્વારા જાહેર કરવામાં આવ્યું તેવી રીતના લિસ્ટ જાહેર કરું કે પછી શાળાઓને તરત જ જણાવી દેવું કે તમે આટલી પ્રોવિઝનલ ફી લઈ શકશો એટલે અનેક પ્રશ્નો છે એફઆરસી સમક્ષ એક તરફ સરકારનું દબાણ છે બીજી તરફ વાલીઓ અને એક તરફ સંચાલકો તમામ બાબતોથી ઘેરાયેલ એફઆરસી દ્વારા આ બાબતની આજે મહત્વની મીટિંગ છે અને એની અંદર ઘણા બધા નિર્ણયો લેવામાં આવી શકે છે
આભાર નરેન્દ્ર, આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે આજે એફઆરસી ની એક મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગર ખાતે મળવા જઈ રહી છે. હવે જોઈ રહ્યું આ બેઠકમાં ફી ના માળખા અંગે ખાસ કોઈ નિર્ણય લેવામાં આવશે કે કેમ.